નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણા વિડીયોમાં ગુજરાત સેકન્ડરીના અને સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર દ્વારા જે મિત્રો સોશિયલ સાયન્સ એટલે કે જે સામાજિક વિજ્ઞાનનું મિત્રો પેપર લેવાનો છે તેના માટે તો નવનું મિત્રો સામાજિક વિજ્ઞાનનું તેના મિત્રો આપણે સંપૂર્ણ સોલ્યુશન લઈને આવી ચૂક્યા છે મિત્રો આ ઓરિજિનલ પેપર છે અને મિત્રો જો તમારે આની પીડીએફ જોઈતી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં અમારી વેબસાઈટની લિંક મળી જશે ત્યાં તમને મળી જશે અને ટેલિગ્રામમાં મિત્રો પણ જોઈન કરે લેવું ત્યાંથી પણ તમને આની પીડીએફ મળી જશે સોલ્યુશનવાળી મિત્રો તો મિત્રો આપણે શરૂ કરી દઈએ મિત્રો પ્રશ્ન નંબર એક છે નીચેના જોડકા યોગ્ય રીતે જોડો મિત્રો તો આપણે જોડકા સાહિત્ય મિત્રો જોડી લઈ તો મિત્રો પહેલું છે મિત્રો સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપનાની જાહેરાત તેમાં આપણો આન્સર શું રહેશે તો હું તમને સારી રીતે મિત્રો દેખાડી દઉં છું તેમાં આપણો આન્સર રહેશે મિત્રો ઓગણીસો પિસ્તાળીસ શું આવશે ઓગણીસો પિસ્તાલીસ બીજા નંબરનું છે મિત્રો બોલ્શેવિક ક્રાંતિ તો બોલ્શેવિક ક્રાંતિ મિત્રો ક્યારે થતી મિત્રો આપણે જોઈએ તો એમાં જવાબ આવશે ઈસવીસન ઓગણીસો સત્તર વર્ષિયલ્સની સંધિ મિત્રો તો ઈસવીસન ઓગણીસો ઓગણીસમાં થઈ હતી જાપાનનો રાષ્ટ્રસંઘનો ત્યાગ ક્યારે કર્યો તો મિત્રો ઈસવીસન ઓગણીસો તેત્રીસમાં કર્યો હતો જર્મનીએ પોલેન્ડ પર આક્રમણ કર્યું તો મિત્રો ક્યારે કર્યું હતું એક સપ્ટેમ્બર ઓગણીસો ઓગણચાળીસ અને પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત મિત્રો એક ઓગસ્ટ મિત્રો અહીંયા જવાબ આવશે મિત્રો થાય તે મિત્રો તમારે જોઈ લેવાનો રહેશે મિત્રો આવી રીતે તમારે જવાબ દેવાનો રહેશે તો મિત્રો તમને દર્શાવી પણ દઉં છું તો પહેલાં મિત્રો જવાબ આવશે મિત્રો બી શું જવાબ આવશે મિત્રો પહેલાંમાં આપણો જવાબ રહેશે મિત્રો બી પછી બીજો હશે મિત્રો બોલશે ક્રાંતિમાં એ રહેશે પછી છે મિત્રો ત્રીજામાં મિત્રો ડી જવાબ રહેશે પછી ચોથું છે મિત્રો એમાં સી જૉબ રહેશે પાંચમા મિત્રો ઈ અને છઠ્ઠામાં એફ તો સાહિત્ય મિત્રો આવી રીતે તમારે કરી લેવાનું રહેશે સાહિત્ય જોઈ લોટકા સાહિત્ય મિત્રો જોડી લેવાના રહેશે તો મિત્રો આપણે આગળ વધી જઈએ હવે સાહિત્ય મિત્રો તમે જોઈ લેજો આગળનો ક્વેશ્ચન છે મિત્રો આપણે આગળને એક એક બે વાક્યમાં જવાબ લખો તો મિત્રો એક બે વાક્યમાં જવાબ લખવાનો રહેશે અને ક્વેશ્ચનનો આન્સર આપણે દેવાના રહેશે એક બે વાક્યમાં જવાબ દેવાના રહેશે તો આપણે જોઈએ તો કોરમ એટલે શું તો કોરમ એટલે આપણે જોઈએ તો કોરમ એટલે શું થશે કોરમનો આપણે આન્સર છે મિત્રો ગૃહની કાર્ય સાધક સંખ્યા શું આન્સર છે ગૃહની કાર્ય સાધક સંખ્યા એટલે સામાન્ય જોઈએ તો આપણે જોઈએ તો ગૃહમાં કાર્ય કરવા માટે જે આપણે જોઈએ તો સંખ્યાની જરૂર પડતી હોય તેને આપણે જોઈએ તો કોરમ કહે છે મિત્રો આપણે જોઈએ તો પાંચસો પચાસ સંખ્યા મિત્રો લોકસભામાં છે તો એને આપણે દસ ભાંગા કરશો મિત્રો તો પંચાવન સંખ્યા હોય તો ગૃહનું કાર્ય ચાલુ રહે છે એમ કહી શકાય મિત્રો આપણે જોઈએ તો ગૃહનું કામકાજ હાથ ધરવા માટે અને ચાલુ રાખવા માટે કુલ સભ્યોનું હાજર હોય એટલે સભ્યો મિત્રો એને કોરમ કહેવામાં આવે છે આવી રીતે જવાબ દેવાનો રહેશે પછી મિત્રો દ્વિગૃહ આપણે જોઈએ દ્વિગૃહિ ધારાસભા એટલે શું દ્વિગૃહિ ધારાસભા એટલે કે આપણે જોઈએ જ્યાં ધારાસભા બે ગૃહની બનેલી હોય તેને તો જ્યાં આપણે જોઈએ તો ધારાસભા મિત્રો બે ગૃહની બનેલી હોય તેને આપણે જોઈએ દ્વિગૃહી ધારાસભા કહે છે બે ગૃહની બનેલ હોય તેને આપણે જોઈએ તો દ્વિગૃ કહેવામાં આવે છે કોરમ એટલે આપણે જોઈએ તો ગૃહની કાર્ય સંખ્યા ત્રીજા નંબરનું શું રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં કોણ ફરજ બજાવે છે તેમાં આપણું આન્સર હશે મિત્રો ઉપરાષ્ટ્રપતિ કોણ ઉપરાષ્ટ્રપતિ તેની ગેરહાજરીમાં આપણે જોઈએ તો ફરજ બના બજાવે છે મિત્રો ઉપરાષ્ટ્રપતિ મિત્રો યાદ રાખવાનું છે ઉપરાષ્ટ્રપતિ યાદ રાખજો શું જવાબ આવશે ઉપરાષ્ટ્રપતિ આન્સર હશે ઉપરાષ્ટ્રપતિ પછી કાસ્ટિંગ વોટ એટલે કાસ્ટિંગ વોટ નિર્ણાયક નિર્ણાયક મત એટલે શું તો આપણે જોઈ લઈએ મિત્રો કાસ્ટિંગ વોટ એટલે શું મિત્રો તો મિત્રો કાસ્ટિંગ વોટ એટલે શું થશે તો કાસ્ટિંગ વોટ એટલે કે આપણે જોઈએ તો ગૃહની કોઈ કાર્યવાહીમાં જ્યારે કોઈ પ્રશ્ન બાબત કે સમસ્યા અંગે ખરડા પરની ચર્ચા વિમર્શના અંતે નિર્ણય વખતે દરફેણમાં કે વિરુદ્ધમાં સરખા મત પડે ત્યારે આપણે જોઈએ તો અધ્યક્ષ નિર્ણાયક મત આપે છે જે લોકસભાના અધ્યક્ષ હોય છે આપણે જોઈએ તો એ નિર્ણાયક મત આપતા હોય છે તેને કાસ્ટિંગ વોટ કહેવામાં આવે છે જ્યારે આપણે જોઈએ તો સામાસામા પક્ષે મિત્રો સરખા વોટ પડે ત્યારે પાંચમા નંબરનું છે લોકસભાના સ્પીકરની નિમણૂક કોણ કરે છે તો મિત્રો આનો આન્સર તમારે મિત્રો દેવાનો રહેશે પછી આપણે જોઈએ તો બધા સભ્યો થઈને મિત્રો પોતામાંથી એક લોકસભાના સ્પીકરની નિમણૂક કરતા હોય છે અને આપણે જોઈએ તો રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે ગુજરાતના વિધાનસભામાં કુલ કેટલા સભ્યોની સંખ્યા છે તેમાં આપણો આન્સર હશે એકસો છે કેટલા છે એકસો બ્યાસી તો મિત્રો આપણે આગળ વધી જઈએ હવે આન્સર જોઈ લેજો મિત્રો સાહિત્ય પછી જે મિત્રો યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો નીચેનામાંથી કયા સરોવરમાં ઉપયોગ મીઠું પકવવા માટે થાય છે તો એમાં છે સાંભર તો આ જવાબ થોડો ખોટો છે મિત્રો સાંભર જવાબ આવશે આવી રીતે સાંભર પછી જે મિત્રો નીચેનામાંથી કઈ નદી દ્વીપકલ્પની નદી નથી તો મિત્રો કોશી નદી દ્વિપકલ્પની નદી નથી શું આન્સર છે મિત્રો કોશી નદી આન્સર રહેશે આમાં તો આવી રીતે આન્સર દેવાનો રહેશે આમાં સાંભળ અને કોશી નદીનો આન્સર રહેશે આપણે આગળ વધી જઈએ હવે તો આપણે આગળ જોઈએ તો ત્રીજા નંબરનું છે કોઈ પર્વત કે ઉચ્ચ ભૂમિનો નદીનો એકબીજા એકબીજાથી અલગ કરે તેને શું કહે છે તો એને મિત્રો કહેવામાં આવશે જળ વિભાજન પછી છે આગળનો ક્વેશ્ચન નદીઓના વિસર્પણના કારણે કેવા સરોવર રચાય છે તો ઘોડાની નાળ જેવા સરોવર રચાય છે તો સાહે મિત્રો તમારે આન્સર આવી રીતે દેવાના રહેશે સાહિત્ય મિત્રો જોઈ લો તો મિત્રો આપણે આગળ વધી જઈએ હવે તો ખાલી જગ્યાઓ છે મિત્રો તો ખાલી જગ્યાઓ આપણે જોઈ લઈએ તો ખાલી જગ્યાઓ મિત્રો બધી જગો લમ જોઈ લઈએ તો પહેલું છે તેમાં વિશ્વમાં માનવીના સ્વાસ્થ્ય સુધારણા કાર્ય કરે છે તે કોણ કરે છે તો આપણો આન્સર છે એ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે ડબલ્યુ એચ ઓ બીજા નંબરનું છે ખાલી જગ્યા આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા છે તો મિત્રો આએલ આવશે મિત્રો ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન પછી છે ઈસવીસન ઓગણીસો તેતાલીસમાં નવેમ્બરમાં ખાલી જગ્યા ત્રણ માદાતાઓની પરિષદ યોજાઈ હતી તો આપણો આન્સર છે મિત્રો તહેરાનમાં ક્યાં તેનમાં આગળનો ક્વેશ્ચન છે મિત્રો હિટરે વર્સેલ્સની સંધિને ખાલી જગ્યા કહીને ફગાવી દે એવાની હાકલ કરી હતી તો કાગળનું ચિત્ર તો મિત્રો સાહિત્ય આવી રીતે તમારે આન્સર દઈ દેવાના રહેશે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન આઈએલઓ તહેરાનમાં અને કાગળનું ચિત્ર તો સાહિત્ય મિત્રો તમારે આન્સર દઈ દેવાના રહેશે આગળના ક્વેશ્ચન મિત્રો જોઈ લઈએ હવે નીચે દર્શાવેલ પ્રશ્નોના ચાર પાંચ વાક્યમાં જવાબ લખો કોઈ પણ બે મિત્રો મિત્રો આ બધા જ ક્વેશ્ચનના હું તો જવાબ લઈને આવ્યો છું થાય તે આપણે જોઈ લઈએ તો આપણે જોઈએ તો પહેલો છે મિત્રો સત્તા વિશ્લેષણનો સિદ્ધાંત સ્પીકરની ગૃહમાં મર્યાદા રક્ષણ સાથી રાજ્યસભા કાયમી ગૃહ છે મિત્રો રાજ્યપાલે રાજ્ય અને કેન્દ્ર વચ્ચે કરેરુપ અદા કરે છે તો આપણે એનો આન્સર જોઈ લઈએ મિત્રો તો મિત્રો આ આન્સર છે આપણે જોઈએ તો સત્તા વિશ્લેષણનો સિદ્ધાંત એટલે શું તો મિત્રો આ સત્તા વિશ્લેષણનો સિદ્ધાંત છે સાહિત્ય જોઈ લ્યો સત્તા વિશ્લેષણનો સિદ્ધાંત એટલે સત્તાઓને એકબીજાથી અલગ રાખવાનો સિદ્ધાંત સરકાર કાર્યો કાર્યો એકબીજાથી જુદા હોય છે તેથી એ કાર્યોને સરકારના ત્રણ અંગો વચ્ચે વહેંચી દેવામાં આવે છે સત્તા સત્તા વિશેષ વિશ્લેષણનો સિદ્ધાંત અનુસાર કાયદા ઘડવાની સત્તા ધારાસભાને કાયદાનો અમલ કરવાની સત્તા કારોબારીને અને કાયદા પ્રમાણે ન્યાય આપવાની સત્તા ન્યાયતંત્રને આપવામાં આવી છે સરકારનો વહીવટ સરળ અને કાર્યક્ષમ બને એ માટે સત્તાનું વિશ્લેષણ કરવું જરૂરી છે તો મિત્રો સારી તમારે આ વિડીયો જોઈ લેવાનો રહેશે મિત્રો તો મિત્રો આની પીડીએફ મિત્રો જોતી હોય તમારા સંપૂર્ણ સોલ્યુશનની તો મિત્રો તમારી વેબસાઇટ ઉપરથી મેળવી લેવાની રહેશે અને ટેલિગ્રામમાં પણ જોઈન કરી લેવાનું રહેશે પછી મિત્રો સ્પીકર ગૃહની મર્યાદાના રક્ષક તરીકે રક્ષક છે શાથી તો આપણે જોઈએ તો સ્પીકર લોકસભાની બેઠકો દરમિયાન ગૃહનું અધ્યક્ષ સ્થાન સંભાળે છે અને ગૃહમાં થતી ચર્ચા અને કાર્યવાહીનું તટસ્થાને સંચાલન કરે છે તે લોકસભાનું ગૌરવ શિસ્ત વ્યવસ્થા અને માન આપણે જોઈએ તો માન મરદરબો આપણે જોઈએ તો માન મોરભો આપણે જોઈએ તો જાળવી રાખે છે તે ગૃહના સભ્યોને પ્રશ્ન પૂછવાની મંજૂરી આપે છે અને ગૃહની કાર્યવાહી દરમિયાન ઉપસ્થિત થતી સરસાપદ બાબતો ઉપર તે ચુકાદા આપે છે બાકીની માહિતી મિત્રો વાંચી લો તો મિત્રો આ બધા જ ક્વેશ્ચનનો આપણે સોલ્યુશન લઈને આવ્યા છે મિત્રો એટલા માટે જો તમને સારું લાગતું હોય તો અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી રાખજો મિત્રો પછી આગળનો ક્વેશ્ચન જોઈ લઈએ મિત્રો રાજ્યસભા એ કાયમી ગૃહ છે તો આપણે જોઈએ તો દર બે વર્ષના અંતે રાજ્યસભાના સભ્યોની કુલ સંખ્યાના એકના છેદમાં ત્રણ કે એક તૃતીયાંશ ભાગના સભ્યો નિવૃત્ત થાય છે એટલે તે તેટલા જ બીજા નવા સભ્યો આપણે જોઈ તો બે વર્ષે મિત્રો એટલા જોઈ તો એક તૃતીયાંશ એટલે તેણીમાંથી એક જણા આપણે જોઈ તો ઉયા જતા હોય છે બીજા નવા સભ્યો ચૂંટાય છે આખી રાજ્યસભા ક્યારેય બરખાસ્ત થતી નથી એટલા માટે તેને કાયમી ગૃહ કહે છે આગળનો ક્વેશ્ચન છે મિત્રો રાજ્યપાલે રાજ્ય અને કેન્દ્ર વચ્ચે કડીરૂપ ભૂમિકા અદા કરે છે તો એનો આન્સર છે મિત્રો આ જોઈ લો અને આપણે જોઈએ તો રાષ્ટ્રપ્રમુખની લાયકાતો જણાવો તો બંને ક્વેશ્ચનો મિત્રો સાહિત્ય જોઈ લેવાના છે ને તમારે સ્ક્રીનશોટ લેવો તો પણ લઈ શકો નકર તમને પીડીએફ તો મિત્રો મળવાની છે તે તો મિત્રો સાહિત્ય તમારે જોઈ લેવાનું છે રાજ્યસભા રાજ્ય કેન્દ્ર વચ્ચે અને રાષ્ટ્રપ્રમુખની લાયકા તો જણાવો તો મિત્રો તે ભારતના નાગરિક હોવા જોઈએ તેની ઉંમર પાંત્રીસ વર્ષ કરતાં ઓછી ન હોવી જોઈએ એટલે પાંત્રીસ વર્ષ તો હોવી જ જોઈએ પછી છે તે લોકસભાના સભ્ય થવાની લાયકાત ધરાવતા હોવા જોઈએ તે સંઘ સરકાર કે રાજ્ય સરકારનો પગારદાર નોકર ન હોવા જોઈએ તે સંસદ કે રાજ્યસભાની ધારાસભામાં સભ્ય ન હોવા જોઈએ જો તે સભ્ય હોય તો રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાય ત્યારે તેમને અન્ય એ સભ્યપદે રાજીનામું આપવું પડે છે તો મિત્રો સાહિત્ય તમારે જોઈ લેવાનું રહેશે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ મિત્રો હવે પછી છે મિત્રો સંસદની લાયકાત કઈ છે તો સંસદની લાયકાત કઈ છે મિત્રો આ જ મેં સાહિત્ય મિત્રો લો સંસદની લાયકાત મિત્રો સારી જોઈ લો તો મિત્રો આ સંસદ છે મિત્રો મિત્રો સંસદની સારીકાત તમારે જોઈ લેવાની રહેશે તો આપણે ફરીથી મિત્રો ક્વેશ્ચન તરફ આગળ વધીએ તો મિત્રો આપણે ક્વેશ્ચન જો આ બધા જ ક્વેશ્ચન મિત્રો સત્તા વિશ્લેષણ રાજ્ય મર્યાદા રક્ષક છે મિત્રો રાજ્યસભા કાયમી ગૃહ છે મિત્રો સંસદની લાયકાત આ ટીડીઓ મિત્રો તમને પુસ્તકમાંથી મળી જશે તમારે પુસ્તકમાંથી મેળવી લેવાનું રહેશે તો મિત્રો સાહિત્ય આપણે બધા જ ક્વેશ્ચન મિત્રો જોઈ લીધા મિત્રો પછી મિત્રો આ ક્વેશ્ચનો હશે તફાવત આપો હિમાલયની નદીઓ અને દ્વીપકાલ્પનીય નદીઓ જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો મિત્રો આ તમને પાર્ટ ટુમાંથી બધા જ ક્વેશ્ચનો મળી જશે મિત્રો આ ક્વેશ્ચનો છે મિત્રો આ બધા જ ક્વેશ્ચનો મિત્રો પ્રશ્ન નંબર ચાર સુધી તો મિત્રો આ તમારા પાર્ટ ટુમાં મિત્રો તમને મળી જશે કેમાં પાર્ટ ટુમાં મળી જશે મિત્રો પાર્ટ ટુ તમારે સાહિત્ય મિત્રો જોવાનો રહેશે આ ચેનલ ઉપર અપલોડ થઈ જશે મિત્રો એટલા માટે અમારી યુટ્યુબ ચેનલને તમારે સબસ્ક્રાઈબ કરી રાખવાની રહેશે અને તમારે આપણે જોઈએ તો સાહિત્ય મિત્રો એ પાર્ટ 2 પણ જોઈ લેવાનો રહેશે એમાં પણ આપણે જોઈ તો બધા જ ક્વેશ્ચનો મિત્રો તૈયાર કરીને આપણે લાવ્યા છીએ તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ જય હિન્દ જય ભારત